તો અમદાવાદ ગ્લોબલ મિશન સ્કૂલ પર વાલીઓએ જમાવડો કર્યો છે. વાલીઓને ફી ભરવા વારંવાર દબાણ કરાતા હોવાનો આરોપ લગાવાયો છે. બે ક્વાર્ટરની ફી ભરવા છતાંય દબાણ કરાય છે, ફી નહીં ભરાય તો પરિણામ નહીં આપવાની પર ચીમકી ઉચ્ચારી છે. ફી ભરવા માટે દબાણ કરાતા વાલીઓમાં રોષ ફેલાયો છે. સ્કૂલ ખાતે વાલીઓ એકઠા થયા છે. ફી નહીં ભરાય તો પરિણામ નહીં આપવાની ચીમકી ઉચ્ચારી છે. ફી ભરવા દબાણ કરાતા વાલીઓમાં રોષ ભરાયો છે. અમદાવાદ ગ્લોબલ મિશન સ્કૂલ પર વાલીઓનો જમાવડો. વાલીઓને ફી ભરવા માટે વારંવાર દબાણ કરાતું હોવાનો આરોપ લાગ્યો છે. બે ક્વાર્ટરની ફી ભરવા છતાંય દબાણ કરવામાં આવે છે અને ફી નહીં ભરાય તો પરિણામ નહીં આપવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ફી ભરવા દબાણ કરાતા વાલીઓમાં રોષ ફેલાયો છે. સ્કૂલ ખાતે વાલીઓ એકઠા થયા છે અને આ બાબતને લઈને વિરોધ કરી રહ્યા છે. તો આજ વિશે વધુ વાતચીત કરવા માટે અમારી સાથે કોરેસ્પોન્ડન્ટ મિતેશ ગોહિલ જોડાયા છે. મિતેશ, જે રીતે વાત કરવામાં આવે, ગ્લોબલ સ્કૂલમાં વાલીઓ ભેગા થયા છે, ફી બે ક્વાર્ટરની ભરી હોવા છતાં પણ સ્કૂલ સંચાલકો દ્વારા મનમાની ચલાવવામાં આવી રહી છે. આખરે આપની આસપાસ જો કેટલાક વાલીઓ હોય તો તેમની સાથે વાત કરીને કહો કે સ્કૂલ દ્વારા આખરે કેવા પ્રકારની માંગ કરવામાં આવી રહી છે. ચોક્કસથી, જે રીતના ફીના વધારાનો જે આખો મુદ્દો છે તેને લઈને ફરી એકવાર અમદાવાદના જે ગ્લોબલ મિશન ઇન્ટરનેશનલ જે સ્કૂલ આવેલી છે તેના વાલીઓ અત્યારે અહીંયા એકઠા થયા છે. જે રીતના તમે અહીંયા દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે આ વાલીઓની માગણી છે કે તેમના બાળકોને સાથે જે પ્રેશર ઊભું કરવામાં આવી રહ્યું છે તે ન કરવામાં આવે. જે શાળાના સંચાલકો છે તેમના દ્વારા આખી વાત સામે આવી છે. વાલીઓ એકઠા થયા છે, આપણે સીધા જ વાલી સાથે વાત કરીશું કે આખો મુદ્દો શું છે, તેમની શું માગણી છે. બેન, હું આપને પૂછવા માંગીશ, શાળા સંચાલકોનું શું કહેવું છે, આપના બાળકોને પરેશાની કઈ રીતના પડી રહી છે? અમને એવું કીધું, અમે લોકો જ્યારે અમારા પોઈન્ટ્સ લઈને ગયા, પહેલાં તો અમે લોકો 1-1.25 કલાક સુધી બેઠા, તો પ્રિન્સિપલ કે કોઈ મેનેજમેન્ટની કોઈ પણ જે રિસ્પોન્સિબલ વ્યક્તિ હોય મળવા જ ના આવી. પછી આવીને અમને, અમે લોકો બેઠા હતા એ જગ્યાએ, આવીને અમને એવું કીધું કે તમે વારે વારે એક જ ઇસ્યુ લઈને આવશો તો અમે લોકો તમારી જોડે વાત કરવા માટે બંધાયેલા નથી. ત્યારે અમે કીધું કે ઇસ્યુ ક્રિએટ શું કામ કરો છો કે અમારે આવવું પડે. પછી અમે વાત કરી કે આવી રીતે તમે બે એક જ એજ્યુકેશનની બે ફીસ કરો છો, શું કામ કરો છો આવું? ત્યારે અમને એવું કહી દેવામાં આવ્યું, ન પોસાય તો એલસી લઈને જતા રહ્યો. એટલે આ લોકોની કોઈ જવાબદાર આવી રીતે જવાબદારી વાળો આન્સર છે કે ન પોસાય તો એલસી? તરફ રાજ્ય સરકાર જે રીતના પ્રયત્ન કરી રહી છે કે ફીના મુદ્દાની ઉપર નિયમન લાવવામાં આવી રહ્યું છે, અત્યારે હવે જયારે એક્ઝામ પણ પૂર્ણ થઈ ગઈ છે, રિઝલ્ટ આપવાની પણ ક્યાંક ના પાડી રહ્યા છે શાળા સંચાલકો, શું માની રહ્યા છો? આ એકદમ ખોટી જ વસ્તુ છે. અમે તો 40,000 રૂપિયા 3 ટર્મની ફી ભરીને બેઠા છીએ, છતાંય જો અમને એવું કહે છે કે રિઝલ્ટ નહીં આપીએ તો અમે લોકો તો રિઝલ્ટ તો લઈને રહેશું અને ફીસ તો નહીં જ ભરીએ. એક તરફ ફીસની જે વાત છે તે મુદ્દો સામે આવી રહ્યો છે, ત્યારે 3 ટર્મની ફીસ ભરી દેવામાં આવી છે, પણ હવે વાત છે રિઝલ્ટની, ત્યારે વાલીઓ સામે આવ્યા છે. હું આપને પૂછીશ, જે આ સંચાલકની જે નીતિ છે, નીતિને કઈ રીતના જોઈ રહ્યા છો? રાજ્ય સરકાર પણ આ ફીના નિયમન માટે પ્રયત્ન કરે છે ત્યારે. આ સંચાલકો નથી, હું એક શબ્દમાં કહીશ કે અત્યારે જેટલી બી ખાનગી સ્કૂલો ચાલે છે બધા સંચાલકો વેપારીઓ થઈ ગયા છે, અને એ વેપારીઓ જેવી રીતે પોતાનો નફો જોવે એવી રીતે અત્યારે હાલ સંચાલકો ફક્ત પોતાનો નફો જ જોઈ રહ્યા છે. અને છેલ્લા 1 વર્ષથી દરેક સ્કૂલના સંચાલકો વાલીઓને ફી બાબતે હેરાન પરેશાન કરીએ છે. અમારી સ્કૂલમાં તો છેલ્લા 1 વર્ષથી એ લોકો ફી ભરવા માટે નીત નવા એ લોકો તિકડમ અને વાલીઓને ડરાવવા માટે ઇન્ટરનલ એક્ઝામમાં હોલ ટિકિટો નથી આપી એ લોકોએ કે ભાઈ ફી નહીં ભરી અમને, હોલ ટિકિટ નહીં. છોકરાઓને 10-10 મિનિટ પેપર લેટ આપેલા છે ઇન્ટરનલ એક્ઝામમાં. એટલે કોઈ પણ રીત અપનાવીને આ લોકો વાલીઓને દબાવી અને ફી ભરી દો, એક જ ધ્યેય એમનો છે કે ભાઈ અમારે ફી લઈ લેવી જેટલી છે એટલી. તો આપણે અહીંયા જોયું તે મુજબ કે વાલીઓનું માનવું છે કે જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓની ઉપર પ્રેશર ઊભું કરવામાં આવી રહ્યું છે, ખાસ ફી ભરવાને લઈને પ્રેશર ઊભું કરવામાં આવી રહ્યું છે. સાથે કહી શકાય કે રાજ્ય સરકાર દ્વારા પણ પ્રયત્ન કરાય છે કે ફી નિયમન આવે, હાઈકોર્ટ દ્વારા પણ આદેશ કરાયો છે, પણ ક્યાંક ને ક્યાંક સંચાલકો આ તમામ બાબતને નેવે મૂકીને આ ખાડાકાન કરી રહ્યા તેમ લાગી રહ્યું છે. જોઈ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર મિતેશ. જે પરિસ્થિતિ સર્જાય છે તેને ખાસ કરી છાવરવાનો હાલ તો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ શાળા સંચાલકો પોતાની મનમાની ચાલુ રાખી છે.